ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું વિકુંશ કલસરિયા ધોરણ નવ વિજ્ઞાન પ્રકરણ નંબર એક આપણી આસપાસમાં દ્રવ્ય આજે આપણે શરૂ કરીશું એમાં પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ કે દ્રવ્ય એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો દ્રવ્ય કોને કહેવાય અને તેને કઈ કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે સમજાવો તો શરૂ કરીએ આપણે કે આપણી આસપાસની જુદા જુદા કદ આકાર બનાવટો ધરાવતી વસ્તુઓ છે એ દ્રવ્ય તરીકે ઓળખાય છે આપણી આસપાસની વસ્તુઓ આપણે નજર નાખીએ બરાબર તો ખુરશી છે ટેબલ છે ચોક છે તો બધી જ વસ્તુ છે એ દ્રવ્ય તરીકે ઓળખાય છે જે ત્રણ અવસ્થાઓ કંઈ કંઈ ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે હોય છે તો દ્રવ્યની ત્રણ અવસ્થા છે ઘન પ્રવાહી અને વાયુ તો બધી જ વસ્તુ છે એ દ્રવ્ય તરીકે ઓળખાય છે એમાં પાસે ત્રણ પ્રકાર પાડી દે ત્રણ અવસ્થા પડી તેમાં પ્રથમ અવસ્થા ઘન બીજી પ્રવાહી અને ત્રીજું વાયુ તો ઘનની અંદર આપણે પથ્થર છે ટેબલ છે ખુરશી છે વગેરે ઉદાહરણ લઈ શકીએ પ્રવાહીની અંદર પાણી છે બરાબર તેલ છે કેરોસીન તો વગેરે વગેરે પ્રવાહીના ઉદાહરણ તરીકે લઈ શકાય વાયુની અંદર હાઇડ્રોજન છે ધુમાડો છે ધુમ્મસ તે બધા વાયુને અંદર ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ તો દ્રવ્ય છે એને ત્રણ અવસ્થામાં વહેંચવામાં આવ્યા છે ઘન પ્રવાહી અને વાયુ બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલ છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે તો બ્રહ્માંડની જે કોઈ વસ્તુ છે એ કોઈને કોઈ બરાબર કોઈ પણ વસ્તુ છે એ કોઈપણ વસ્તુ છે એ કોઈને કોઈ દ્રવ્યમાંથી કોઈ કણમાંથી બનેલ છે ઉદાહરણ તરીકે ચોક છે તો એના નાના નાના જે કણ હોય એ બધા કણ ભેગા થાય છે બરાબર તો એને શું નામ આપ્યું હવે દ્રવ્યની અંદર કોને કોને ગણી શકાય તો જેમ કે હવા ખોરાક છોડ પ્રાણીઓ પથ્થરો વાદળો તારાઓ પાણીનું ટીપું રેતીનો એક કણ વગેરે દ્રવ્ય તરીકે ઓળખી શકાય બરાબર તો બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલ છે તેને વૈજ્ઞાનિકોએ શું કહ્યું નામ આપવું તો જેમ કે હવા ખોરાક છોડવાઓ પ્રાણીઓ પથ્થરો વાદળો તારાઓ પાણીનું ટીપું રેતીનો એક કણ વગેરે વગેરે આમ કોઈ પણ વસ્તુ આમ કોઈ પણ વસ્તુ કે પદાર્થ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ દ્રવ્યની વ્યાખ્યા છે કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે જે દળ પણ ધરાવે છે અને જગ્યા પણ રોકે છે તો તેને આપણે દ્રવ્ય કહીશું બરાબર કોઈ પણ વસ્તુ છે તો એ ગમે તે તમે વસ્તુ લઈ લો તો એ ઉદાહરણ તરીકે મનુષ્ય તો એ દળ પણ ધરાવે છે અને જગ્યા પણ રોકે છે એટલે એને પણ દ્રવ્યમાં ગણી શકાય બરાબર પથ્થરો છે તારાઓ છે વાદળો તો એ બધા એની અંદર એનો સમાવેશ થઈ શકે આપણે તો વ્યાખ્યા યાદ રાખવાની છે કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓએ પદાર્થને પાંચ મૂળભૂત તત્ત્વમાં વર્ગીકૃત કરેલ છે જેને પંચતત્વ તરીકે ઓળખવામાં આવ્યા તો તે પાંચ પંચતત્ત્વો કયા કયા છે વાયુ પૃથ્વી અગ્નિ આકાશ અને પાણી તો સૌપ્રથમ પ્રથમ બરાબર પ્રાચીન ભારતીય તત્વજ્ઞાની એ પદાર્થને પાંચ મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલ છે વર્ગીકરણ કરેલું છે જેને પંચતત્ત્વ તરીકે ઓળખવામાં આવે છે તો એ પંચતત્ત્વો છે વાયુ પૃથ્વી અગ્નિ આકાશ અને પાણી આમ તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ સજીવ કે નિર્જીવ વસ્તુ આ પાંચ મૂળભૂત તત્વોની બનેલી છે તો કોઈ પણ સજીવ હોય કે નિર્જીવ વસ્તુ હોય તો એ આ પાંચ તત્વોમાંથી બનેલું છે જે તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીએ પણ પદાર્થને આ જ પ્રકારે વર્ગીકૃત કર્યું હતું તો જે પહેલાંના જે સમયના ગ્રીક જે તત્વજ્ઞાનીઓ હતા તેણે પણ આ જ પ્રકારે એટલે કે પંચ તત્વ મુજબ વર્ગીકરણ કરેલું હતું પરંતુ આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યોનું વર્ગીકરણ તેની લાક્ષણિકતાના આધારે બે પ્રકારે કર્યું છે બરાબર વિદ્યાર્થી મિત્રો પરંતુ આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ તેની લાક્ષણિકતાના આધારે પ્રકારે કર્યું છે બે પ્રકારે એમાં પ્રથમ છે ભૌતિક ગુણધર્મને આધારે અને બીજું છે રાસાયણિક ગુણધર્મના આધારે એટલે રાસાયણિક સ્વભાવના આધારે પ્રકૃતિને આધારે બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણને આ પ્રશ્નનો ઉત્તર ખ્યાલ આવી ગયો છે આ પ્રશ્નનો જે ઉત્તર છે એ પાકીનોટની અંદર લખીને મોઢે કરવાનો રહેશે થેન્ક યુ